ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ, જે અરુઝ કિચનના સબસ્ક્રાઈબર છે એની કમેન્ટ વાંચવાનો વિડીયો. આપણી પહેલી કમેન્ટ છે રાજપાલસિંહ જાડેજા, એટલે એમને કીધું છે નાઇસ રેસીપી માસી. એમ આપણે સન્ડેમાં જે વિડીયો મૂકીએ છીએ એની પહેલી કમેન્ટ આપણે લેતા હોઈએ છીએ, તો આજની પહેલી કમેન્ટ છે રાજપાલસિંહ જાડેજાની. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કમેન્ટ કરી બેલ આઇકન દબાવીને રાખ્યું હોય છે અને તરત તમને નોટિફિકેશન મળ્યું ને તરત તમે કમેન્ટ કરી. એમ આજે આપણે મૂક્યું છે મગનું છૂટું શાક, બહુ બધાને પસંદ આવ્યું એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમે છે તો આ જ રીતે કમેન્ટ કરતા રહેજો. એમ ઓમ નમો નારાયણ. આપણી કમેન્ટ છે રણજીતા સુરવે, યુ આર સો ક્યુટ અરુણાબેન, આઈ એમ એન નોન ગુજરાતી બટ આઈ વોચ યોર ઓલ રેસીપી, લવ યોર વિડીયોસ, થેન્ક્સ ફોર શેરિંગ, લર્ન એ લિટલ ગુજરાતી બીકોઝ ઓફ યુ. થેન્ક યુ રણજીતા કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે તમે ગુજરાતી નથી, નોન ગુજરાતી છો, તો પણ મારા વિડીયો તમે જોવો છો અને તમને ગમે છે એ જાણી મને ઘણો આનંદ થયો એમ. અને તમે કીધું કે તમારા લીધે હું થોડું ઘણું ગુજરાતી શીખી ગઈ છું, તો થેન્ક યુ. કે ગુજરાતી ભાષા જ એવી છે કે કોઈ પણને આવડી જાય, ઇઝી છે એમ, એકદમ હિન્દીની જેમ જ એમ. તો થેન્ક યુ, તમને મારા વિડીયો ગમે છે અને મારી રેસીપી પણ ગમે છે, તો આ જ રીતે તમે કમેન્ટ કરતા રહેજો એમ. અને હું આશા કરું છું કે આગળ પણ તમને મારા વિડીયો આ રીતે ગમશે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમઃ. આપણી કમેન્ટ છે કાર્તિક કિંગ, સરસ રેસીપી હતી માસી. ઓમ નમો નારાયણ, તમારા વિડીયો બહુ મસ્ત હોય છે અને અવનવી રેસીપી હોય છે. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ કાર્તિક કિંગ, તમે કોઈ પણ કમેન્ટ કરી હોય તો તમે કીધું કે તમારી રેસીપી સરસ હોય છે, તો થેન્ક યુ. અને તમને બધાને મારી રેસીપી આ રીતે પસંદ આવે છે ને આ જ રીતે તમે કમેન્ટ કરતા રહેજો એમ. અને હું આશા કરું છું કે આગળ પણ હું જે પણ રેસીપી મૂકીશ તમને ગમશે. ઓમ નમઃ. આગળની આપણી કમેન્ટ છે મીરા બક્ષી, વાહ શું સરસ લાલ લીલો અને પીળો રંગ જમાવ્યો આ ડીશમાં, સુંદર રેસીપી છે. હું અહીં યુએસએમાં જ્યાં રહું છું ત્યાં ગુવાર નથી મળતો, પણ ઇન્ડિયામાં હતી ત્યારે આ શાક બનાવતા એમ. અને એન્જોય રિમેમ્બરિંગ યુએસ. થેન્ક યુ મીરાબેન કમેન્ટ કરવા માટે. અને તમે આ ગુવાર બટેટાનું શાક આપણે ઘણો ટાઈમ પહેલાં મૂક્યું હતું, એમાં કમેન્ટ કરી કે લાલ લીલો અને પીળો સરસ કલર આવ્યો છે એમ. તો ત્યાં તમારે ગુવાર નથી મળતો અને તમે કીધું કે હું જ્યાં ઇન્ડિયામાં હતી ત્યારે ખાતી, તો અહીંયા આવો ત્યારે ચોક્કસ એ રીતે બનાવજો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તમે કમેન્ટ કરો જ છો અને તમને મારી રેસીપી ગમે છે એમ એ જાણી મને ઘણો આનંદ થયો અને આશા કરું છું કે આગળ પણ તમને ગમશે, તો આ જ રીતે કમેન્ટ કરતા રહેજો એમ. ઓમ નમો નારાયણ. આગળની આપણી કમેન્ટ છે મીનાબેન ત્રિવેદી, ઓમ નમો નારાયણ અરુણાબેન, આપની બનાવેલી રેસીપી હું દરરોજ જોઉં છું અને દરેક રેસીપી ખૂબ સરસ હોય છે. મેં પણ તમારી રેસીપી જોઈને ઘણી વાનગી બનાવી છે અને આજે બનાના સ્મૂધી જોઈ અને ખૂબ સરસ. આપને મા અંસુયાના આશીર્વાદ છે, અભિનંદન. ઓમ નમો નારાયણ મીનાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે બનાના સ્મૂધી મૂકી હતી એમાં તમે કમેન્ટ કરી છે અને તમને ગમ્યું, તો એ જાણી મને ઘણો આનંદ થયો એમ. અને આગળ આપણે ઉનાળાનું આ રીતે અલગ અલગ વસ્તુ બધી મૂકશું અને હું આશા કરું છું કે તમને ગમશે. અને તમે કીધું કે તમને અંસુયામાના આશીર્વાદ છે, તો થેન્ક યુ. ઓમ નમો નારાયણ. કમેન્ટ છે પરેશ ડોડિયા, આમાં ચોખાના લોટ નાખવાને જરૂરી છે એમ, ઘરમાં કોઈ ચોખાનો લોટ ખાતું ન હોય તો. થેન્ક યુ પરેશ ડોડિયા, આમાં તમારું નામ છે, તમે કોઈ પણ લેડીઝે કમેન્ટ કરી હોય કે તમે કમેન્ટ કરી હોય, પણ તમે કીધું કે ચોખાનો લોટ નાખવો જરૂરી છે એમ. તો તમે ચોખાનો લોટ જો ઘરમાં કોઈ પણ ન ખાતા હોય તો ચોખાની જગ્યાએ તમે કોર્નફ્લોર વાપરી શકો છો એમ. કોઈ પણ તમે આ રીતે આપણે ભીંડી બનાવી છે કે કંઈ પણ એ રીતનું આપણે ફ્રાય કરવાનું હોય કે એને લીધે થોડું ક્રિસ્પી થાય છે ચોખાના લોટને લીધે એમ, તો ચોખાની જગ્યાએ તમે કોર્નફ્લોર વાપરી શકો છો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. આપણી કમેન્ટ છે નિમિષા, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, હેલો અરુબેન, થેન્ક યુ સો મચ ફોર શેરિંગ યોર રેસીપી ફોર ધીસ રિફ્રેશિંગ વોટરમેલન જ્યુસ એમ. મે યુ એન્ડ યોર ફેમિલી સ્ટે હેપી એન્ડ બ્લેસ ઓલવેઝ એમ. થેન્ક યુ નિમિષાબેન કમેન્ટ કરવા માટે. તમે દરરોજ કમેન્ટ કરો છો અને તમે કમેન્ટ કરી છે આપણે વોટરમેલનનું જ્યુસ બનાવ્યું હતું એમાં અને તમને ગમ્યું, બધાને બહુ ગમ્યું એમ વોટરમેલનનું જ્યુસ. અત્યારે ઉનાળો છે તો આપણે ઠંડુ ઠંડુ એ રીતનું પી શકીએ એમ, અને તમને ગમ્યું
એ જાણી મને ઘણો આનંદ થયો. તો થેન્ક યુ, આ રીતે તમે કમેન્ટ કરતા રહેજો એમ. ઓમ નમો નારાયણ. તો આ હતો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી, કેમ કે આપણે આમાં 10 થી 11 કમેન્ટ લેતા હોઈએ છીએ ને, વધીને 12 કે 13. તો આ રીતે કમેન્ટ કરતા રહેજો, આગળ તમારું નામ પણ ચોક્કસ આવશે એમ. અને અત્યારે હું રાજકોટમાં છું, અહીંયા અમારે કાકા કથા વાંચે છે, કથા બેહાડી છે અહીંયા. તો હું અહીંયા આવી છું અને મારી ભત્રીજી શૂટિંગ કરે છે તમન્ના. તો હું લગભગ છું આ રીતે હું ઉતારી હગી મૂકી હગું તો સન્ડેનો વિડીયો મૂકું જ છું. અને ક્યારેક એવું થઈ હગે કે હું ન મૂકી હગું, જેમ કે હરિદ્વારમાં હતી તો હું ત્યાં શૂટિંગ નહોતી કરી હગી, તો ત્યારે શશીભાઈ અને હેમાલીએ વિડીયો કર્યો હતો. તો તમે બધા આ રીતે ક્યારેક એવું થઈ હગે એમ હોય તો હું બનાવીને મોકલું જ છું, અને જો ન કરી હગું તો તમે સાચવી લેજો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે બધાને એમ. ઓમ નમો નારાયણ.